પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિત અવધિ એટલે કે જે પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરતો તો તેના માટે જ અવધિ માટેનું આપણે સૂત્ર મેળવીએ તો સૌથી પહેલા જ્યારે પદાર્થ સ્થિર હોય છે એટલે કે કોઈ જગ્યાએ કોઈના હાથમાં કે તે રીતે હોય છે ત્યારે તેમના પ્રારંભિક સ્થાન શું હોય છે ઝીરો હોય છે તો અહીંયા આપણે લખીએ કે કોઈ પદાર્થ જે છે તેના પ્રારંભિક સ્થાન દિશામાં પણ ઝીરો પ્રારંભિક સ્થાન એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર ઝીરો થી શરૂ કરી પતન દરમિયાન એટલે કે જે ત્યાં નીચે પડે છે તે પતન દરમિયાન તે પોતાના વાય બરાબર ઝીરો ને પસાર કરે त्या सुधी प्रक्षिप्त पदार्थे कापेला समक्षितिज अंतर ने शु कहे छे अवधि कहे छे शु कहीए फरीथी लखी अहीं लखी एटले आपणने ख्याल आवशे के प्रारंभिक स्थान x बराबर जीरो y बराबर जीरो थी पतन दरमियान फरी y बराबर जीरो ने पसार करे त्या सुधी प्रक्षिप्त पदार्थे कापेला संक्षितिज अंतर ने શું કહે છે સમક્ષ અવધિ કહે છે જ્યારે પ્રારંભિક સ્થાન એક્સ બરાબર ઝીરો થી વાય બરાબર ઝીરો શરૂ કરી પતન દરમિયાન ફરીથી વાય બરાબર ઝીરો ને પસાર કરે એટલે કે ક્યાંય જાય પાછો પર્વલાયા ગતિ કરે એટલે કે પાછો એક્સઅસ પર આવે ત્યાં સુધી પદાર્થે કાપેલા સંક્ષિત અંતરને શું કહે છે સંક્ષિતિ અવધિ કહે છે હવે આપણે સંક્ષિત અવધિ ઉડિયન સમય ટીએફમાં કપાયેલ અંતર છે બરાબર સમક્ષિત અવધિ શું છે ઉડયન સમયમાં કપાયેલ ટીએફનું અંતર છે તો આપણે એક્સ બરાબર શું લેતા હતા એક્સ બરાબર લેતા હતા વીઝીરો ઝીરો ગુણિયા પી બરાબર આ તેમનું અંતર હતું પણ આપણે કઈ ગતિ જોઈએ છે જે ટીએફ છે તેના માટે એટલે કે જે ફ્લાઇંગ ટાઈમ ઉડિયન સમય હતો તેના માટે કપાયેલ અંતર શું છે આ ઉડિયન સમય અને એના માટે સમક્ષિત કપાયેલ અંતર તેને સમક્ષિત જે અંતર કપાય છે એને આર ધાર્ય એટલે કે સમક્ષિત અવધિ બરાબર હવે એક્સ બરાબર વી ઝીરો કોટા ઝીરો ઇન્ટુ ટી છે એની જગ્યા એનામાં ટીએફ મૂકીએ અને એક્સની જગ્યાએ શું મૂકીએ જે અંતર કપાય છે ત્યાં આર મૂકીએ તેથી આર બરાબર વી ઝીરો ટીએફ હવે આપણે ઉડિયન સમય જે છે તે આપણે મેળવી લીધો તો કેટલો આવતો હતો તો ઉડિયન સમય વી ઝીરો કોટા ઝીરો ગુણ્યા કેટલો આવતો હતો ટુ વી ઝીરો સાઇન થીટા ઝીરો અપોન જી આવતો તો હવે વી ઝીરો વી ઝીરો એટલે શું થઈ ગયું વીઝીરો બરાબર ટુ આગળ આવી ગયું એટલે કે ટુ સાઇન હવે આ ટુ સાઇન થીટા ઝીરો ઇન્ટુ કોટા ઝીરો એટલે શું થાય તો આપણે આ જે ત્રિકોણમિતિમાં સૂત્ર છે તે મુજબ સાઈન થીટા ઝીરો ઇન્ટુ કોટા ઝીરો આપણો જવાબ આવે કે સાઈન ટુ થીટા ઝીરો તો હવે આપણે આની આ કિંમતની જગ્યાએ શું મૂકીએ આપણે આ મૂકી દઈએ તો શું મળે આપણને વી ઝીરો સાઈન ટુ થીટા ઝીરો હવે જ્યારે વીઝીરો માટે સાઈન ટુ થીટા ઝીરો મહત્તમ હોય ક્યારે જ્યારે વી ઝીરો માટે સાઈન ટુ થીટા ઝીરો મહત્તમ હોય છે એટલે કે અવધી શું હોય છે મહત્તમ પરંતુ આપણને એ વખતે અવધિ મહત્તમ મળશે અને એમની વચ્ચે ખૂણો કેટલો હશે તો ખૂણો તે વખતે થીટા ઝીરો બરાબર ફોર્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ એટલે કે થીટા ઝીરોની કિંમત આપણે ફોર્ટી ફાઈવ મૂકીએ એટલે કે સાઈન ફોર્ટી ફાઈવ મૂકીશું તો શું થઈ જશે સાઈન ફોર્ટી ફાઈવની કિંમત કે આર બરાબર વી ઝીરો સ્કવેર સાઈન થીટા ઝીરો સાઈન ટુ થીટા ઝીરો એટલે કે ટુ ઇન્ટુ વન અપોન રૂટ ટુ અપોન જી મળે હવે તે મુજબ આપણે કિંમત મૂકીએ તો તેને મળે આર એમ સમક્ષ મહત્તમ અવધિ આર એમ બરાબર વીઝીરો સ્કવેર અપોન જી જેટલી આપણને મળે તેની મહત્તમ અવધિ એટલે કે મહત્તમ અવધિ સૂત્ર આ મુજબ મળે છે પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે આપણે તેના મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય ઉડિયન સમય મહત્તમ ઉંચાઈ અને તેની સંક્ષિતિજ જ અવધિ જોઈ તો તે ચારેય સૂત્રો આપણે યાદ રાખવા માટે અહીંયા લખીએ તો શું છે સૌથી પહેલું સૂત્ર છે મહત્તમ ઉંચાઈ માટે લાગતો સમય મહત્તમ ઉંચાઈ માટે લાગતો સમય જે હતો આપણે એને શેનાથી દર્શાવતા હતા તો ટી એમ ટીએમ બરાબર થઈ જશે વી ઝીરો સાઈન થીટા ઝીરો અપોન જી બરાબર હવે તેવી જ રીતે બીજું સૂત્ર શું હતું ઉડિયન સમય તો ઉડિયન સમય માટે સેનાથી દર્શાવતા હતા ફ્લાઈંગ ટાઈમ એટલે કે ટી એફથી દર્શાવતા હતા ટી એફ બરાબર શું થાય ટુ વી ઝીરો સાઈન થીટા ઝીરો અપોન જી એટલે કે એને લખી શકીએ બીજી રીતે તો ટુ ઇન્ટુ ટીએમ સ્વરૂપે પણ લખી શકે સી મહત્તમ ઊંચાઈ માટે સૂત્ર શું હતું તો મહત્તમ ઊંચાઈ માટે પ્રક્ષિપ્ત ગતિ થાય ત્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે તેને એચથી દર્શાવતા હતા એચ બરાબર શું થાય છે વી ઝીરો સાઈન થીટા ઝીરો સુ એનો સ્ક્વેર અપોન ટુ જી બરાબર અને જે સમક્ષિતવતી એટલે કે જે પદાર્થ પાછો નીચે આવે છે અને જે અવધી એટલે કે જે અંતર કાપે છે વીઝીરો સ્કવેર સાઈન ટુ થી અપોન જી મળે છે એટલે કે આ ચારેય સૂત્રો આપણે યાદ રાખવાના છે નિયમિત વર્તુળ ગતિ નિયમિત વર્તુળ ગતિ એટલે શું અને જે નિયમિત વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી અથવા તો તે પદાર્થ જે છે તે અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરશે અને કેવી કહેવાશે નિયમિત વર્તુળ ગતિ કહેવાશે અને આ જે ગતિ કરે છે એટલે કે દરેક વખતે તેની દિશામાં શું આવે છે બદલાવ આવે છે ધારો કે આ જગ્યાએ હશે પી બિંદુએ કોઈ કોણ હશે અથવા તો પદાર્થ હશે તો તે આ બાજુ ગતિ કરશે એટલે કે વેગ બદલાશે પછી ઉપર જશે એટલે ફરી વેગ બદલાશે એટલે કે દરેક જગ્યાએ જો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતું હશે તો તેનો વેગ સતત બદલાતો રહે છે માટે તેનું શું મળશે આપણને પ્રવેગ પણ મળે છે તો હવે આપણે સૌથી પહેલા જોઈએ કે નિયમિત વર્તુળ ગતિ તો એની વ્યાખ્યા લખીએ સૌથી પહેલા તો નિયમિત વર્તુળ ગતિની વ્યાખ્યા શું થાય તો અચળ ઝડપથી અચળ ઝડપથી વર્તુળ આકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે હવે આ નિયમિત વર્તુળ ગતિ કહે છે તો નિયમિત વર્તુળ ગતિ એમાં શું શું અચળ હશે તો તે કણ જે છે તે તે કણ ગતિ કરે છે કણની ઝડપ કેવી હશે હશે અચળ એટલે કે કણની કણની ઝડપ અચળ હોય છે હવે ધારો કે આ જે આકૃતિમાં દર્શાવ્યું છે તો કોઈ કણ પી બિંદુએ છે ત્યારે તેનું સ્થાન સદિશ આર છે એટલે કે વી ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે ત્યારે તેનો સ્થાન સદિશ શું છે આર છે અને તે થોડુંક તેના માટે તે સમય ડેલ્ટા ટી જેટલો છે તો હવે થોડોક સમય કાપીને તે ડેલ ટી પ્લસ ડેલ્ટા ટી જેટલું અંતર કાપે છે ત્યારે તેનો વેગ કેટલો થઈ જાય છે જેટલો થાય છે જે આપણે અહીંયા નાની આકૃતિમાં બતાવ્યું છે કે જે પદાર્થ છે તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને તેનામાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે ત્યારે પી બિંદુ પર છે ત્યારે તેને લાગતો સમય શું છે તો ટી છે પછી તે પી બિંદુથી આગળ વધે છે ત્યારે તે સતત દિશા બદલે છે પણ ઝડપ કેવી છે અચળ છે અને પીડેશ બિંદુ પર પહોંચે છે ત્યારે તેનો વેગ સદીશ વીડેશ જેટલો થાય છે અને એ બંનેનો જે ત્રિકોણની રીતથી સરવાળો કરીએ તો તેનો જે સદીશ પરિણામી સદીશ કેટલો આવે છે ડેલ્ટા સદીશ વી જેટલો તેનો વેગ રહે છે તો આપણે શું કરીએ કે સૌથી પહેલાં જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે મુજબ કોઈ પદાર્થ જેટલી અચળ ઝડપથી આ ત્રીજાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે બરાબર હવે જ્યારે તે ગતિ કરે છે ત્યારે તેનામાં શું ઉદભવે દરેક વખતે વેગ બદલાય છે એટલે કે વેગની દિશા બદલાય છે માટે શું ઉદભવે છે પ્રવેગ ઉદભવે છે તો વેગની દિશા બદલાતા પ્રવેગ ઉદભવે છે હવે આ પ્રવેગ ઉદભવે છે તો એના માટે આપણે જે સૌથી પહેલા પી બિંદુ પર હતો ત્યારે ટી સમયે પદાર્થ ક્યાં હતો ટી સમયે પદાર્થ ક્યાં છે પી બિંદુ પર ત્યારે સ્થાન સદિશ સદિશ કેટલું છે છે અને તેના માટેનો વેગ સદિશ વી છે તેવી જ રીતે જો પદાર્થ ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં પીડેશ પર પહોંચે પીડેશ પર પહોંચે ત્યારે સ્થાન સદિશ કેટલો થઈ જશે અને તેનો વેગ વિડેશ થાય છે માટે પરિણામી સદિશ માટે તેનો પરિણામી સદિશ જે એના બાજુમાં નાની આકૃતિ બતાવી છે તેમાં લખ્યું છે કેટલો માટે તેનો પરિણામી સદિશ કેટલો થઈ જાય છે ડેલ્ટા વી જેટલો થાય છે એટલે કે ડેલ્ટા સદિશ વી થાય છે હવે આ જે દરેક જગ્યાએ તેનું સ્થાન બદલે છે તો તેવી જ રીતે જો તે સમયમાં ઘટાડો થઈ જાય એટલે કે તેનો સમય ઓછો થઈ જાય તો તે નાના સમયગાળામાં ક્યાં પહોંચે છે આટલું અંતર કાપે છે અને તેના જ માટે તેવી જ રીતે સમય ધીરે ધીરે ઓછો થતો જાય અને ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો જેટલી લિમિટે પહોંચે ત્યારે તે સીધી રેખામાં ગતિ કરી અને તેનો પ્રવેગ દર્શાવે છે એના માટે આપણે આ બરાબર સરેરાશ પ્રવેગ એ બરાબર શું થઈ જાય તો ડેલ્ટા સદીશ વી છેદમાં ડેલ્ટા ટી એટલે કે જે વેગ છે તેમાં થતો ફેરફાર છેદમાં તેના માટે લાગતો સમયગાળો હવે તે જ રીતે આકૃતિ બીમાં આપણે શું બતાવ્યું છે કે એનાથી નાનો સમયગાળો આ સમયગાળો મોટો હતો એનાથી નાના સમયગાળા માટે અને આકૃતિ જે દર્શાવ્યું છે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો જેટલી લિમિટે પર પહોંચે ત્યારે પણ તેનો સરેરાશ પ્રવેગ અને તાત્કાણિક પ્રવેગ જેટલો જ તે રહે છે તો હવે ધારો કે ધારો કે સદિશ આર અને સદિશ આર ડેસ બે બિંદુએ છે માટે સદિશ આર અને આર વચ્ચે ડેલ્ટા થી જેટલો ખૂણો રચાય છે કેટલો ડેલ્ટા થી તેવી જ રીતે જો સદીશ વી અને સદિશ વી ડેશ એટલે કે પી અને પીડેશ માટે સદીશ વી અને વીડેશ અનુક્રમે હોય ત્યારે તેમની વચ્ચે પણ ખૂણો જે રચાય છે તે ડેલ્ટા થીટા જેટલો જ રચાય છે માટે આપણે લખી શકીએ કે મોડ સદિશ આર બરાબર મોડ સદિશ આર ડેશ એટલે કે આ બંને બરાબર કેપિટલ આર એટલે કે જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તેની ત્રિજ્યા તેવી જ રીતે જો સદિશ વી બરાબર સદિશ વી ડેશ એટલે કે બંને બિંદુ પર જે વેગ હોય છે તેના માટે આપણે એક જ વેગ એટલે કે વી લઈ શકીએ છીએ એટલે કે દરેક જગ્યાએ વેગ કેવો હોય છે સમાન માટે આપણે વી લઈ શકીએ છીએ તો હવે આપણને બે ત્રિકોણ દેખાય છે અહિયાં સી પી એક ત્રિકોણ દેખાય છે સી પી અને પીડે અને તેવું જ બીજું ત્રિકોણ આપણને જોવાય છે કે ત્રિકોણ જી એચઆઈ તો અહીં લખીએ આપણે ત્રિકોણ સી પી અને ત્રિકોણ જી એચઆઈ એ સમરૂપ છે સમરૂપતા આપણે શીખી ગયા છે જે ચેપ્ટર આવે છે તે આપણે જે જોયું દસમામાં તે મુજબ ત્રિકોણ ત્રિકોણ સીપીપી ડેશ અને ત્રિકોણ એ સમરૂપ છે એક સરખા છે માટે આપણે તેની સમરૂપતાના સૂત્ર પરથી લખી શકીએ કે એચઆઈ એચઆઈ આઈ છેદમાં જી એચ બરાબર પીપીડેસ આ બાજુનું પણ આ વાળું લેવું પડશે એટલે કે પીપી ડેસ અપોન પીસી અથવા તો સીપી તે મુજબ આપણે લખી શકીએ હવે એચઆઈ જીએચ પીપી અને સીપી કિંમત મૂકીએ તો શું થાય છે એચઆઈ એટલે શું છે ડેલ્ટા સદીશ વી છે તો અહીંયા લખીએ આપણે કે ડેલ્ટા સદીશ વી છેદમાં જીએચ જીએચ એટલે કેટલું છે સદીશ વી જેટલું માટે અહીંયા સદીશ વી અને આપણે એની કિંમત સેમાં દર્શાવીએ છીએ માનાંકમાં માટે માનમાં આપણે દર્શાવી તેવી જ રીતે પી એટલે આ આખું છે કેટલું છે પરિણામી ડેલ્ટા સદીશ આર અને એને આપણે માનાંકમાં દર્શાવીએ અને સીપી સીપી એટલે કે તેની ત્રિજ્યા જે પ્રારંભિક ત્રિજ્યા કેટલી હતી આરતી માટે આપણે કેપિટલ આર વડે દર્શાવીએ તો હવે શું થશે કે ડેલ્ટા સદીશ વીને આપણે કરતા બનાવીએ તો ડેલ્ટા સદિશ વી બરાબર શું થઈ જશે માનાંકમાં છે તો માનાંક રાખીએ ડેલ્ટા સદીશ વી બરાબર મોડ સદીશ વી ઈન્ટુ મોડ સદીશ ડેલ્ટા આર અપોન કેપિટલ આર હવે આમાંથી માનાંકમાંથી કાઢીએ તો એની કિંમત કેટલી છે વી છે માટે આપણે વી મૂકીએ તેથી વી મોડ સદીશ મોડ ડેલ્ટા સદીશ આર અપોન જેટલું થાય હવે આ સેની કિંમત આઈ આપણને ડેલ્ટા સદીશ વી ની કિંમત આવી તો આને પરિણામ એક આપીએ અને આને હું પરિણામ બે આપી દઉં તો હવે આ પરિણામમાં જે વી ઈન્ટુ ડેલ્ટા આર છે તેમાં આપણે આ ડેલ્ટા વી ની કિંમત સદીશ જે સરેરાશ પ્રવેગ છે તેમાં મૂકીએ એટલે કે ડેલ્ટા સદીશ વી માં મૂકીએ તો શું થાય જોઈએ આપણે જોઈએ તો અહીંયા સમીકરણ સમીકરણ કિંમત મૂકીએ તો સૌથી પહેલા સરેરાશ પ્રવેગ એ એમનો એમ રહેશે એટલે કે સરેરાશ પ્રવેગ દર્શાવીએ પછી ડેલ્ટા સદીશ વી ની કિંમત શું છે તો વી મોડ ડેલ્ટા સદીશ આર અપોન કેપિટલ આર છે માટે આપણે એની કિંમત મૂકી હવે ધીરે ધીરે આપણું જે આલે જે આકૃતિ દર્શાવી છે ધીરે ધીરે એનો સમયગાળો કેવો કરીએ છીએ ઓછો એટલે કે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો હોય શું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો હોય ત્યારે શું થઈ જશે કે તેનો વેગ મોડ ડેલ્ટા સદીશ વી છેદમાં તેના સમયગાળો એટલે કે ડેલ્ટા ટી જેટલો થશે માટે આપણે શું મૂક્યું તેનો સમયગાળો મૂક્યો તો હવે ડેલ્ટા સદીશ વી છેદમાં ડેલ્ટા ટી મૂકીએ તો અહીંયા પણ તેની કિંમત મૂકીશું તો શું થઈ જશે આ સમીકરણ પરથી તો તેની આપણે કિંમત મૂકીએ સૌથી પહેલા એની કિંમત શું મૂકીશું તો અહીંયાથી મૂકીએ આપણે એની કિંમત તો શું થશે સરેરાશ વેગ પછી લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો અને મોડ ડેલ્ટા સદિશ વી ની કિંમત આ મૂકીએ તો વી મોડ ડેલ્ટા સદિશ આર છેદમાં આર અને જે ડેલ્ટા ટી આ સૂત્રમાં હતા તે એમના એમ તો સદીશ એ એટલે કે સરેરાશ બરાબર શું થયું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો વી ડેલ્ટા સદીશ આર છેદમાં આર ડોટ ડેલ્ટા હવે આમાંથી વી અને આર એને કોઈ લિમિટ લાગતી નથી માટે એને બહાર કાઢી દઈએ તો શું થઈ જાય તો સરેરાશ વેગ બરાબર વી ના છેદમાં આર લિમિટ ક્યાં સુધી છે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો મોડ ડેલ્ટા સદીશ આર છેદમાં ડેલ્ટા ટી જેટલી થાય હવે આ જે વી ના છેદમાં આર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા સદીશ આર છેદમાં ડેલ્ટા ટી છે તેને આપણે આ જે કિંમત છે એને આપણે જાણીએ કે વેગ બરાબર શું થાય તો વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો થાય સ્થાનાંતર એટલે કે કોઈ અંતર કાપ્યું છે તે તો તેને આપણે આરના ફોર્મમાં અહીંયા શું લઈએ છીએ ત્રિજ્યા માટે આર લઈએ છીએ માટે આપણે આરના આર ને કરતા બનાવીને એટલે કે એક્સ ને કરતા બનાવીને લખીએ તો શું થઈ જાય તો એક્સ ને આર ને કરતા બનાવી શું અહીંયા જગ્યાએ આર લઈએ તો ડેલ્ટા સદીશ આર બરાબર શું થશે વી ઉપર વી અને ડેલ્ટા ટી અહીં ગુણાશે એટલે કે વી ડેલ્ટા ટી થયું બરાબર હવે ડેલ્ટા સદિશ આર બરાબર વી ડેલ્ટા ટી થાય છે તો હવે આ જે ડેલ્ટા ટી છે એને ક્યાં લઈ જઈએ છેદમાં તો ડેલ્ટા સદિશ આર અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું મળે છે આપણને વી મળે છે માટે હવે વી મળે છે તો આ સેની છે હવે અહીંયા લિમિટમાં આપણને ડેલ્ટા સદિશ આર છેદમાં ડેલ્ટા ટી છે એની જગ્યાએ માત્ર શું મૂકીએ આપણે ખાલી વી મૂકીએ તેથી એ બરાબર લિમિટ વી ના છેદમાં આર તો હતા એ એમને એમ રાખીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા સદીશ આ છેદમાં ડેલ્ટા ટી એટલે કેટલા થયા વી અને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો બરાબર આપણે શું લઈ શકીએ છીએ વી લઈ શકીએ છીએ માટે ખાલી આપણે તેને વી સ્વરૂપે લખીએ તો તેનો જે પ્રવેગ સરેરાશ પ્રવેગ છે તે શું આવે વી ના છેદમાં આર ગુણ્યા વી એટલે કે આપણો જવાબ આવે છે સરેરાશ પ્રવેગ જ્યારે કોઈ પદાર્થ નિયમિત નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે તેની ઝડપ કેવી હોય છે અચળ હોય ત્યારે તેનામાં ઉદભવતો પ્રવેગ કેટલો આવે છે વી સ્ક્દ આર જેટલો આવે છે બરાબર એટલે કે આ આપણો શું આયો તેનો પ્રવેગ અને અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ઇન્ટુ વી હતું એના બરાબર આપણે શું લીધું છે વી લીધું માટે એકલું વી મૂક્યું અને વી સ્ક્વેર છેદમાં આર લખ્યું એટલે કે અહીંયા જે નિયમિત વર્તુળાકાર ગતિ હતી તેના માટે પ્રવેગનું સૂત્ર જો પૂછે અથવા તો પ્રવેગનું સૂત્ર તારવ્ય જે છે તે આ મુજબ તારવી શકીએ નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર હવે આજે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર જે નિયમિત આકારે ગતિ કરે છે તેના માટે મેળવવાનું હોય તો આપણે સૌથી પહેલા આકૃતિ જોઈએ તો જ્યારે પદાર્થ ટી સમયે છે ત્યારે તે પોતાના બિંદુ પી પર છે એટલે કે કણ આ પી બિંદુ પર છે પછી તે થોડીક વારમાં એટલે કે ટી પ્લસ ડેલ્ટા ટી સમયે તે પીડેશ પર પહોંચે છે એટલે કે તે વર્તુળાકાર ગતિ કરે છે તે વખતે તેની વેગની દિશા જે છે દરેક વખતે શું થાય છે બદલાય છે પરંતુ ઝડપ કેવી હોય છે અચળ હોય છે અને તેને વેગની દિશા બદલાતી હોવાથી તેનો પ્રવેગ મળે છે તો સૌથી પહેલાં આપણે આકૃતિમાં જે પદાર્થ અથવા તો કણ છે તે ડેલ્ટા ટી સમયમાં પી થી નું સ્થાનાંતર કરે છે પદાર્થ અથવા તો કણ પદાર્થ ડેલ્ટા ટી સમયમાં પી થી પીડેશ જેટલું સ્થાનાંતર કરે છે હવે એ સ્થાનાંતર કરે છે ત્યારે સ્થાનાંતર કરે છે ત્યારે તેનામાં તે વર્તુળાકાર માર્ગે જે ગતિ કરીને ખૂણો આતરે છે એટલે કે કોઈ ચોક્કસ ખૂણો બને છે તેને આપણે ડેલ્ટા થીટા લઈએ છીએ અને આ જે ડેલ્ટા થીટા વર્તુળાકાર માર્ગના કેન્દ્ર સાથે જે ખૂણો આતરે છે એ ડેલ્ટા થીટાને આપણે કોણીય અંતર કહીએ છીએ તો આપણે અહીંયા તે લખી કાઢીએ કે કણ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર સાથે ડેલ્ટા થીટા ખૂણો આત્રે છે આ ખૂણાને શું કહેય છે ડેલ્ટા થીટાને કોણીય અંતર કહે છે હવે આ જે ખૂણો બનાવે છે તો આપણે જાણીએ કે આપણે આ જે પ્રવેગ છે એ કેન્દ્રગામી જે પ્રવેગ છે તેનો કોણીય વેગ એટલે કે જે કોણીય વેગ લેવાનો છે એ ઓમેગા લઈશું અને જે તેના માટે આવૃત્તિ લઈશું તે આવૃત્તિ ન્યુ જેટલી હશે બરાબર તો હવે કોણીય ઝડપનું સૂત્ર શું થાય તો કોણીય ઝડપ બરાબર થશે કોણીય ઝડપ ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતર અને તે માટે લાગતો સમયગાળો એટલે કે સમયગાળો લખીએ તો હવે કોણીય સ્થાનાંતરને આપણે સેમથી દર્શાવીએ છીએ તો કોણીય અંતર એટલે કે ડેલ્ટા થી દર્શાવીએ છીએ જ્યારે સમયગાળો સમયગાળો કેટલો છે ડેલ્ટા ટી જેટલો માટે અહીંયા લઈએ ડેલ્ટા ટી તેથી આપણે લખી શકીએ કે ઓમેગા બરાબર ડેલ્ટા ડેલ્ટા ટી આને સમીકરણ એક કાપી દઈએ હવે જો ડેલ્ટા ટી સમયમાં કણે કાપેલું રેખીય અંતર ડેલ્ટા એસ છે શું જે કણ પી થી પી જે અંતર કાપે છે એને ધારો કે આપણે ડેલ્ટા એસ લઈએ તો કણે કાપેલું કપાયલ અંતર ધારો કે pp' = શું લઈ લઈએ? ડેલ્ટા s લઈએ. તો હવે pp' = ડેલ્ટા s લઈએ તો તેના માટે જે વેગ લાગે છે તે તેના માટે જે વેગ લાગે એટલે કે v થાય તો v = શું થાય? વેગ બરાબર અંતર એટલે કે કપાતું અંતર સ્થાનાંતર છેદમાં સમયગાળો એટલે કે ડેલ્ટા s / ડેલ્ટા થાય હવે આને સમીકરણ એક અને આ સમીકરણ બે આવ્યું તો સૌથી પહેલા આપણે ભણી ગયા છીએ કે ખૂણો એટલે શું થાય ખૂણો એટલે થાય કે ચાપ છેદમાં ભણી ગયા ખૂણો બરાબર થાય ચાપ છેદમાં ત્રીજા માટે આપણે લખી શકીએ કે જે ખૂણો આતરે છે તે ડેલ્ટા થીટા બરાબર ચાપ એટલે કે ડેલ્ટા એસ આ ચાપ મારે છે તો આટલું ચાપ જેવું અંતર કાપે છે માટે ડેલ્ટા એસ છેદમાં જે ત્રિજ્યા લાગી તે ત્રિજ્યા કેટલી છે અહીંયાથી અહીંયાની જે ત્રિજ્યા આપણે લઈએ છીએ ધારો કે આર છે માટે આપણે આર લઈએ તો ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા એસ અપોન આર થાય તેથી ડેલ્ટા એસને કરતા બનાવીએ તો ડેલ્ટા એસ બરાબર આર ડેલ્ટા થીટા જેટલું થાય હવે આ બે બે આપ્યું તો અહીંયા આને કેટલું આપીએ સમીકરણ નંબર ત્રણ હવે આ જે સમીકરણ ત્રણ છે એની કિંમત સમીકરણ બે માં મૂકીએ તો શું કરીએ છીએ સમીકરણ ત્રણ ની કિંમત બે માં મૂકતા હવે એની કિંમત મૂકીએ એટલે શું થઈ જાય વી બરાબર ડેલ્ટા એસ શું છે આર ડેલ્ટા થી એટલે કે ડેલ્ટા એસ ની જગ્યાએ આર ડેલ્ટા થી અપોન ડેલ્ટા ટી બરાબર હવે આ જે કિંમત મૂકીએ તો ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી સમીકરણ એક મુજબ ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી શું થાય ઓમેગા થાય એટલે કે કોણીય ઝડપ અથવા તો કોણીય વેગ કહેવાય માટે આપણે લખી શકીએ કે વી બરાબર આર અને ડેલ્ટા થીટા પણ ડેલ્ટા ટી એટલે કે ઓમેગા અહીં આપણે કારણ લખવું તો લખી શકીએ કે ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી બરાબર ઓમેગા થાય માટે બરાબર હવે આપણે કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ જાણીએ શું થાય કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ જે નિયમિત વર્તુળમાં ગતિ હતી તેના માટે આપણે પ્રવેગનું સૂત્ર મેળવ્યું હતું શું આવતું હતું તો એસી બરાબર વીસ્કવાયર અપોન આર આ હતું તો જે વી સ્કવાયર અપોન આર હતું હવે આ જે સમીકરણ આવ્યું તે આપણું સમીકરણ ચાર છે અને આ કેન્દ્રગામી પ્રવેગ જે આવ્યો એનો સમીકરણ નંબર પાંચ આપી દઈએ તો એસી બરાબર વી અપોન આર થાય તો હવે આ જે વી છે તેની કિંમત આપણે સમીકરણ ચારની કિંમત સમીકરણ પાંચમાં મૂકીએ શું કરીએ છીએ સમીકરણ ચાર ની કિંમત પાંચમાં મૂકતા હવે ચારની કિંમત પાંચમાં મૂકીએ તો એસી બરાબર વી ની જગ્યાએ શું મૂકવાનું આર ઓમેગા આર ઓમેગા અને એનો વર્ગ અપોન આર તેથી એસી બરાબર એટલે કે જે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર શું થઈ ગયું તો એસી બરાબર થાય આર સ્કવેર ઓમેગા સ્કવેર અપોન આર તો એકે કાર શું થઈ જાય અહીંયાથી કટ થાય તો એકે કાર કટ થયો એટલે આપણું સમીકરણ શું મળ્યું અહીંયા આપણને આપણને સમીકરણ મળે એસી બરાબર આર ઓમેગા સ્ક્વેર મળે એસી બરાબર શું મળ્યું આપણને આર ઓમેગા સ્ક્વેર હવે જે બોળ લાગે છે તે સૂત્રમાં આપણે મૂકીએ એટલે કે જે પ્રવેગ લાગે છે અને એને જે બોળ લાગે છે કોને પદાર્થને એના માટે એફસી બરાબર શું થાય એફ બરાબર એમ થાય તો આપણે તો કેન્દ્ર માટે લીધું એટલે કે એફસી બરાબર એમ એસી થાય યા એમ એસી છે એમાં એસીની કિંમત શું આવે છે સમીકરણ જે એસી છે એની કિંમત આર ઓમેગા સ્ક્વેર આવી તો એના ઉપરથી એસી બરાબર જે કેન્દ્રગામી માટે લીધું હતું તેની કિંમત શું થાય એસી બરાબર વી સ્ક્વેર છેદમાં આર થાય જે નિયમિત ગતિ કરતું હતું એના માટે તો એફસી બરાબર એમ વી સ્ક્વેર અપોન આર તો એફસી બરાબર એમ વી સ્ક્વાયર અપોન આર આવ્યું તો જ્યારે આખું વર્તુળાકાર એટલે કે કરે તો એટલે કે એક વર્તુળાકાર માર્ગ પૂરો કરતા તેને કેટલું અંતર કાપ્યું કહેવાય એટલે કે એક વર્તુળાકાર ભ્રમણ કરતા કાપેલ અંતર કેટલું થઈ જાય તેના પરિઘ જેટલું એટલે કે વર્તુળ જે છે એના પરિઘ જેટલું એનું કાપેલ અંતર થાય માટે કાપેલ અંતર આપણે શું લઈએ ટુ પાઈ અને આર કાપેલ અંતર શું લઈએ ટુ પાઈ આર તેથી વેગ બરાબર શું જે વર્તુળ આકાર ગતિ કરે ત્યારે લાગતો વેગ વી બરાબર શું મૂકીએ કાપેલ અંતર કેટલું છે ટુ પાઈ આર અને લાગતો સમય કેટલો છે ટી માટે ટી મૂક્યું હવે વી બરાબર ટુ પાયદા એકના છેદમાં ટી બરાબર થાય એટલે કે આવૃત્તિ થાય શું થાય એક ના છે એટલે કે સમયગાળો એટલે શું થશે તેની આવૃત્તિ આવૃત્તિ થાય માટે આપણે અહીંયા મૂકીએ કે વી બરાબર ટુ પાય આર ન્યુ થાય બરાબર હવે આને હું સમીકરણ નંબર છ એટલે કે અહીંયા સાત આપી દઉં તો આ સમીકરણ સાત આવ્યું તો આ જે કિંમત છે કઈ જે વી બરાબર ટુ પાય આર ન્યુ છે તે કિંમત આપણે જે એસી બરાબર વી સ્કવેર છેદમાં છે તેમાં મૂકીએ તો શું થઈ જાય તો એસી બરાબર ટુ પાય આર ન્યુ એનો શું છે આ બધાનો વર્ગ માટે આપણે અહીંયા વર્ગ કરીએ અપોન સુ આર માટે એસી બરાબર ટુ ફોર પાય વર્ક કરીએ માટે ફોર પાય સ્કવેર આર ન્યુ સ્ક્વાયર મળે એટલે કે જે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ કોણીય વેગ અને આવૃત્તિના રૂપમાં મેળવવાનો હોય તો શું મળે છે એસી બરાબર ફોર પાય સ્કવાયર આર ન્યુ સ્ક્વાયર મળે છે